નેતા અને ભાજપ નેતા શ્રદ્ધા રાજપૂત પણ જોડાયા છે. સૌથી પહેલા રુઝાન બેન, શું કહેશો? માસિક નહીં, કાયમી માનસિકતા, કારણ કે આજે 21મી સદીમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, ખાસ કરીને શિક્ષણ જગતમાં પણ આ લાંછન લગાવતો આ કિસ્સો આખો સામે આવ્યો છે. સી, અને અમે માનસિક ગરીબી કહીએ, પ્રોબ્લેમ અત્યારે છે એવું કે આપણે કોઈ બી સદીમાં હોઈએ છીએ, બધા કે છે 21મી સદીમાં આવું ના, હું કહું છું ભાઈ કોઈ બી સદી હોય, તમે બહેનોને આવી રીતે અંડરવેરો જોવો ને આવી રીતે કપડાં કરાવીને કરો તો ના ચાલે, પહેલો પોઈન્ટ. બીજું કે અત્યારે જ્યારે આ બહાર આવ્યું, એકચ્યુઅલી મેં આના એકાદ બે વર્ષ પહેલા બી આવું કંઈક સાંભળ્યું છે ખરા, પણ ત્યારે એટલું કદાચ મીડિયાનું એ નહીં હોય, શું કહેવાય, એટલે લીધું નહીં હોય. આજે આ વખતે થેન્ક્સ ટુ મીડિયા લેવાયું છે, કારણ કે આ બધા આવું જે છે ને નાનું મોટું, અને હું એટલા માટે યુઝ નાનું મોટું કરું છું કે લોકો કહે છે કે રુઝાન આ તો નાનું મોટું કહેવાય, મેં કહું કે આને નાનું મોટું એટલા માટે લોકોનો માઇન્ડ છે, કારણ કે આ લોકો એ સમજી નથી શકતા કે કોઈ દીકરીની જગ્યાએ ઊભા હોય એ લોકો, અને આવી રીતે લોકોને અંડરવેર કાઢીને બતાવવાના હોય, કોઈ નહીં લેડીઝને બી બતાવવાનો હોય, મારે આમાં પડવું નથી, કારણ કે ઘણા લોકો પાછા આપણને શીખવાડે કે જો બેન બેનની દુશ્મન, એટલે મારે કેવું પડે આ બધા ભાઈઓને યા બહેનોને જે બી કે બેન બેનની દુશ્મન નથી, આ લડત તો અમે સચ્ચાઈને બુરાઈ નહીં રહી છે, અને આમાં આ આ સ્ત્રી પુરુષની લડત નથી રહી કે તમે પાછા કહો બેન બેનની દુશ્મન. કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, કે એક ક્લેરિટી હજી કરવા માંગુ છું, લોકોને ઘણી વાર એમાં એ થાય છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે સી ધેર ઇઝ અ ગ્લાસ સીલિંગ. હવે ગ્લાસ સીલિંગ એટલે બહેનોને આગળ જવા ના દેવાય, જે ગણિયા ગાંઠિયા બહેનો આગળ ચાલી જાય એટલે હવે એ બહેનોને પાવર આવી જાય, પાવર એ આવે કે હું જ સર્વસ્વ છું, હું ભાઈઓ જોડે સમવડી થવા માંગે, અને એટલા માટે આ તમે આખા જે નાટક જોયો છે ને, આખો નાટક એ છે, એટલા માટે કહેવા માંગુ છું, કારણ કે આમાં જે પ્રિન્સિપલ ને રેક્ટર જે કે આઈ થિંક પ્રિન્સિપલ, એ બેનને એવું થયું કે મારો પાવર બતાવું, અને ભલે બિચારા ટીચર્સોએ કીધું, થોડા ટીચર્સો વચ્ચે પડ્યા, બહેનોને હેલ્પ બી દીકરીઓ એટલે દીકરીઓને હેલ્પ બી કરી કે તમે આવું ના કરો, સારું નથી આપણી આમ તેમ, તો એ એમનો પાવર બતાવ કે ખસી જા તું, ના તો હું તને બી કાઢી મૂકીશ. છોકરીઓ કરીને કહું કે તમારી પાસે શું કે લખી દો કે તમારી સહેમત છે, આ બધું યુ નો વોટ ઇઝ ધીસ, એટલે અલ્ટિમેટલી એટ એન્ડ ઓફ ધ ડે આપણે જોવા જઈએ, મારે કેવોની શરમ આવે છે, પણ જોવા જઈએ તો આને બધું કલયુગ જ કહેવાય, કે વી આર મૂવિંગ ટુવર્ડ્સ ધેટ, કારણ કે આપણી જે માનસિક માનસય છે, માનસય હ્યુમેનિટી એ એકદમ શું કહેવાય, વી હેવ બીકમ લાઈક ડેવિલ્સ, કે આપણે હવે કશું બીજાનું નથી વિચારતા, આપણે આપણું પાવરનું વિચારીએ છે, બીકોઝ ઓફ લોટ ઓફ ફેક્ટર્સ, અત્યારે એમાં ના પડું, પણ ફાઇનલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આ જે થયું છે બહુ જ ઘિનનીય છે, આપણને સાંભળીને ગુસ્સો આવે છે, અને હવે મને એવું થાય છે કે આજે આપણે આટલા બધા ગવર્મેન્ટ કરોડો રૂપિયા બેટી બચાવવા બેટી પઢાવવા માટે કરે છે, પણ જયારે બી આ થાય છે ત્યારે લોકોનું મોડું એ થાય છે કે આ કયા મોડે અમે બેટીઓનું બચાવીને પઢાવીએ, જયારે આવું અમારી દીકરીઓ જોડે થતું હોય.